વડોદરાની ટૂંકી મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે એમએસ યુનિવર્સિટીની વિવાદિત જમીન મામલે રજૂઆત કરવા પહોંચેલા આરટીઆઈ એક્ટિવિટીઝ અને ભાજપા કાર્યકરને મેયરે સમજાવી સર્કિટ હાઉસના રૂમની બહાર રવાના કરી દીધા હતા. પ્રદેશે પ્રમુખને મળવા માટે જવા દેવામાં ન આવતા રોષે વ્યક્ત કર્યો હતો. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની જમીન ઉપર બિલ્ડરો દ્વારા શરૂ કરવામાં આવી રહેલા બાંધકામ અંગે રજૂઆત કરવા પહોંચેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ અરવિંદ સિંધાને મુલાકાત માટે જવા દેવામાં ન આવતા રોષ વ્યક્ત કર્યો હતો. અરવિંદ સિંધાએ જણાવ્યું હતું કે એમએસ યુનિવર્સિટીની જમીનમાં થઈ રહેલા બાંધકામ અંગે રજૂઆત કરવા માટે આવ્યો હતો, પરંતુ મુલાકાત થઈ નથી. ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે અચાનક સર્કિટ હાઉસ ખાતે પહોંચતા મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબહેન ભટ્ટ, સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદાર સહિત અગ્રણીઓ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત ક્રેડાઇનના સભ્યો પણ આવી પહોંચ્યા હતા અને એમએસ યુનિવર્સિટીની વિવાદિત જમીન બાબતે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ક્રેડાઇનના સભ્યોએ શહેરમાં ઝડપથી ટીપી સ્કીમ પડે, બીઆરટીએસ શરૂ થાય તેવી માંગ કરી હતી. હા, એ કે જે એમએસ યુનિવર્સિટીનું 1200 કરોડથી વધુને જે જમીન કૌભાંડ થયું છે એ બાબતે રજૂઆત મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાન શ્રી તેમજ અધ્યક્ષશ્રીને પણ કરેલી હતી. તે સંદર્ભે એમણે ગઈકાલે જે એક પત્ર મને મોકલાવ્યો તેમાં શિક્ષણ મંત્રીને ઉદ્દેશીને જણાવ્યું છે કે તપાસ કરી અને આમાં પગલાં લઈ અને ત્યાં શૈક્ષણિક સંકુલ જ બને તેવા પ્રયાસો કરવા, જેથી કરીને અત્યારે એક મીડિયાના માધ્યમથી ખબર પડી કે સી આર પાટીલ સાહેબ આવ્યા છે એટલે અહીંયા એમને મળવા માટે આવ્યા હતા. કે સાહેબ, જો તમે આજે રાજ્ય સરકાર મુખ્યમંત્રીના કાર્યાલયથી પણ મારી પાસે પત્ર છે, પછી માનનીય મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ તપાસના અહેવાલના ઓર્ડર આપ્યા છે, આટલું હોવા છતાં પણ જે ખોટી ખોટી ફરિયાદો નોંધાવવામાં આવી રહી છે યેનકેન પ્રકારે, અને 6 લાખ જેવી રકમ માટે એમ કે ક્યાંથી આવ્યા, તો તમારી પાસે બી કરોડો રૂપિયાને અમાઉન્ટ ક્યાંથી આવી? આજે 1000 કરોડની પેઢી છે એવું જો કોર્ટમાં લખીને આપે છે તો 1000 કરોડ ક્યાંથી, કોના કોના છે અંદર એ જાહેર કરે, એ રજૂઆત કરવા માટે આજે સી આર પાટીલ સાહેબ પાસે હું આવ્યો. અરે, તે તો આપણે વુડાના બધા ડોક્યુમેન્ટ છે આરટીઆઈમાં મેળવેલા, આજે કલેક્ટર તો એ ડોક્યુમેન્ટ સિવાય એને રદ તો કરે નહીં. કલેક્ટરે દરેક નોંધમાં, આ તો એમને એક જ સર્વે નંબરમાં રજા ચિઠ્ઠી પાસ કરાવી છે. આ અમે એક્ટિવિસ્ટોના પ્રયાસોના લીધે બીજા 9 સર્વે નંબર બચી ગયા છે અને એમાં કલેક્ટરશ્રીએ અંદર નોંધ પાડી દીધી છે કે યુનિવર્સિટીની મંજૂરી સિવાય આ વિકાસ પરવાનગી આપવી નહીં. જો વાતમાં ડોક્યુમેન્ટમાં દમ ના હોત તો આજે કલેક્ટરશ્રી શા માટે એને રદ કરે, એક વિષય છે. સી આર પાટીલ સાહેબે એને અમે રૂબરૂ મળવા જઈશું, કારણ કે એમણે આજે કંઈક મિટિંગ અર્થે આવ્યા હતા અને એમની મિટિંગ હોવાથી એમને અમે રૂબરૂ મળીશું એમના કાર્યાલય પર. એટલે છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી વાત છે. 6 મહિનાથી ભ્રષ્ટાચાર તમને કોઈ જગ્યા પર દેખાયો હોય, ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ લાગ્યો હોય અને કોઈ જગ્યા પર લીગલ આરટીઆઈ એક્ટિવિસ્ટ લીગલ કોઈ પણ જગ્યા પર એમની જો ડોક્યુમેન્ટ હોય તો કાયદેસર કરે, અને કાયદેસર જો કદાચ કોઈ પણ વસ્તુ હશે તો હું એની સાથે જ જો ખોટું થયું હશે તો. અરે, આ પ્રોસિજર હોય છે, તમે પણ અરજી કરો, તમે મને કોઈ અરજી કરે તો હું પણ મુખ્યમંત્રીશ્રીને રવાના કરતો હોય છે. આમાં શું હકીકત છે જાણવાની અને જે હકીકત હોય એમાં યોગ્ય કાર્યવાહી કરવી, આ એક ફોર્માલિટી છે. અને આમાં જો અરે ભાઈ, હું ધારાસભ્ય છું, પહેલી વાર હાથમાં કાગળી જોયું આવું યાર, દોસ્ત કોઈ વિષય નહીં. સરપંચના માનદ વેતન માટે નહીં, મારી ને મધુભાઈની વાત એટલા માટે હતી કે સરપંચ પોતે એ પંચાયતમાં ઓબીસી, દલિત અને આદિવાસી ત્રણેય સમાજમાંથી ચૂંટાતા હોય, ગરીબ પરિવારમાંથી ચૂંટાતા હોય, જ્યારે એમની જોડે આવવા જવા માટે સરકારી કચેરીમાં ધક્કા ખાવા માટે પૈસા ના હોય તો કોન્ટ્રાક્ટરો એમની જોડે એમની આ મજબૂરીનો લાભ લઈને જ્યારે કામ પંચાયતના જે વિકાસના કામો છે એમાં કંઈ ગેરરીતિ કરવાનો જે પ્રયત્ન કરે છે, જો પંચાયતના સરપંચને માનદ વેતન મળે તો કદાચ આ બધી વસ્તુથી પંચાયતના સરપંચ દૂર રહે અને એ પોતે પણ એનો પોતાનો ખર્ચો પોતે ઉપાડી શકે, એટલા માટેની આ વાત અમારી સરકારમાં છે. એટલે આ માનદ વેતનની વાત માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને ઓછો કરવા માટે છે કે જે ગરીબ પરિવારમાંથી એસટી એસટી અને દલિત ચૂંટાતા હોય છે તો એ લોકોને પગભર થવા માટેની વાત છે. ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર. રૂપેશભાઈ, હું તમને અત્યારે એવું કહું કે આ સત્યુગ છે, કળિયુગ છે, સત્યુગ છે, કળિયુગ છે, કળિયુગ છે, કળિયુગમાં હું ના થાય. તમે ગમે એટલું દબાવ, આપણા ઘરની અંદર પણ ગમે એટલા સારું કરવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ તો કંઈક ને કંઈક ખોટું થઈ રહે છે. એટલે આ બધી વસ્તુની અંદર એલિગેશન
કરવાનો મતલબ નથી, પણ એટલું તો ચોક્કસ છે કે કંઈક ને કંઈક રીતે આપણે આપણા દેશના જે પરિસ્થિતિ છે એમાં કઈ રીતે સુધારો લાવીએ એ આપણે બધા સૌએ ભેગા થઈને પ્રયત્ન કરવા જોઈએ.